चर्चा करीशुं। तो पहला तो आपणे वात करीए काव्यनुं नाम एटले के श्लोकनुं नाम शुं छे, तो के छे सुभासित कुसुमानी एटले के सुभासित रूपी पुष्प एनी आपणे वात करी। तो सौथी पहेला आपणे एनी प्रस्तावनानी वात करीशुं के जे सुष्टुभासितम सुभासितम, जे अर्थात એટલે કે એનો મતલબ શું છે કે સુષ્ટુભાસિતમ સુભાસિતમ એટલે કે એનો મતલબ શું છે, અર્થાત જે સારી રીતે કહેવાયેલો છે, આનો મતલબ એવો થાય કે આ કાવ્યની અંદર જે શ્લોકો છે એ સારી રીતે આપણને સમજાવવા માટેના જે શ્લોકો છે એના વિશે આપણે વાત કરી કે સારી રીતે કહેલી વાત એને આપણે સુભાસિત રૂપી પુષ્પો કહેશું કે છે। संस्कृत मावा सुभाषित नो अखूट खजानो छे। आपने खबर छे कि आपणी भाषा जे संस्कृत छे एनी अंदर आवी सरस सरस वातो तो आपणने एक खजाना जेवी छे। आवा सुभाषित रूपो पुष्पो आपणने संस्कृत नी अंदर खजाना नी जेम मळे छे के छे। साहित्यकारो नी मान्यता छे कि पृथ्वी आ त्रिणी रत्नानी जलन अन्नम सुभाषित, अर्थात पृथ्वी पर त्रण रत्नो छे। આપણા સંસ્કૃત સાહિત્યના જે લેખકો છે એણે એવું કીધું કે પૃથ્વી પર ત્રણ અખૂટ ખજાના છે, અખૂટ રત્નો છે। કયા કયા? તો કે છે જળ, આપણને ખબર છે કે જળ એ જ જીવન, એટલે એ આપણા માટે એક અખૂટ ખજાના જેવો છે। અન્ન એક ત્રીજી વાત, અન્ન એટલે કે આપણી ભોજનની વાત કરી છે, અને ત્રીજી વાત છે કે સુભાષિત એટલે કે સારી રીતે કહેવાયેલી વાત। આ ત્રણ વાત જે છે એ આપણા જીવનની અંદર ત્રણ રત્નો જેવી છે કે છે। માનવીય જીવન માટે જેમ જળ અને અન્ન અનિવાર્ય છે તેવી જ રીતે સુભાષિતો પણ અનિવાર્ય છે। આપણે માનવીય છીએ અને માનવી તરીકે આપણને ખબર છે કે અન્ન અને જળ આપણા માટે ખૂબ જરૂરી છે, સાથેના સાથે આપણા માટે સુભાષિત એટલે કે કોઈ સારી રીતે વાત સમજવી અથવા સારી રીતે વાત કેવી એ પણ આપણા જીવનની અંદર ખૂબ મહત્વ રાખે છે કે છે। સંસ્કૃતમાં આવા સુભાષિતો જે છે માત્ર ભારતીય પ્રજા કે સંસ્કૃતિ અભિવ્યક્ત કરતા નથી, સંસ્કૃતિની અંદર જે વાત કહેલી છે માત્ર ભારતીયો માટે નથી, ના વિશ્વના દરેક નાગરિક માટે વાત કહેલી છે કે છે। તો સમગ્ર માનવ સંસ્કૃતિની ઓળખ પડાવે છે, પરિણામે તે સ્થળ અને કાળના બંધન વગર માનવ જીવ માત્રના જીવનને માર્ગદર્શન આપે છે। કોઈ આપણે વાત કરી કે સુભાષિત જે છે એ ના માનવીય જીવન માટે નહીં પણ એ માનવી સુભાષિત પુષ્પો જે આપણે સારી વાત કહેલી છે એ વાત પરથી આપણે ખબર પડે કે સ્થળ આબોહવા વાતાવરણ એ બધી જ આપણે સારી રીતે જે વાત કહેલી છે એના ઉપરથી આપણને ખબર પડે છે। આપણને આપણા ગુજરાતીની અંદર કહેવત છે કે સંસ્કાર જે છે ને એ દેખાઈ આવે, એમ સુભાષિતો દ્વારા આપણને ખબર પડે છે, માનવ જીવન દર્શન થાય છે કે છે।
તો એ વાત કરેલી છે કે છે અહીં માનવ જીવનના મૂલ્યોની સ્થાપના કરવાનો ઉપક્રમ છે વ્યક્તિના ચારિત્ર્ય ઘડતર માટે મિત્રની જેમ તે સહાયક બને છે કોઈ મિત્રો જે ઢાલ સરીખો હોય તો એ વ્યક્તિની પ્રગતિ થાય છે એમ અમે મિત્રની સાથે સરખામણી કરી છે સુભાષિતો જો આપણે સારી રીતે કોઈ કહેલા હોય અથવા આપણે કોઈને સારી રીતે કહેલા હોય તો એ આપણને પ્રગતિ જે છે આપણી આગળ ધપાવે છે કે છે જીવનમાં જે ગ્રહણ કરવા યોગ્ય બાબતો છે તેનું અનુસરણ કરવાની માનવને કેવી રીતે સુખ અને આનંદની અનુભૂતિ થઈ શકે છે તેવા સરસ ઉદાહરણો આ સુભાષિતો પૂરા પાડતા હોય છે ટૂંકા વાક્યમાં લાંબી વાતની મૂકવાની વિશેષતા તો અહીં જ છે ટૂંકામાં ટચ એટલે કે ટૂંકી બાબતમાં ઘણું બધું સમજાવી દે છે એવા સુભાષિતો આપણા શ્લોકની અંદર કહેલા છે માનવ જીવનની અંદર જે સારી બાબત છે એનું ગ્રહણ કરવા યોગ્ય છે એ બાબત આપણને અહીંયા સમજાવવામાં આવી છે પ્રસ્તુત જે શ્લોક છે એટલે કે પ્રસ્તુત જે પાઠ છે આપણો એમાં 7 સુભાષિતો છે પહેલો મેં અહીંયા લખેલો છે જેને આપણે સમજવાનો છે બાકીના 6 જે છે એ આપણે આગળ સમજો તો કે જે 7 છે એ સુભાષિતો આપણા પાઠની અંદર આપેલા છે કે છે જેમાં સજ્જનોના વચનનું મૂલ્ય સજ્જનો એટલે કે કોઈ સારી વ્યક્તિ છે એ જે એકવાર કહે છે એ વચનનું મૂલ્ય આપણને સમજાય છે તો પહેલો જે આપણો શ્લોક છે એ સજ્જનો દ્વારા જે વાત કરેલી છે એ વાતની એનું મૂલ્ય એના મહત્વની આપણને વાત કરવામાં આવી છે કે છે વૃક્ષોની ઉપયોગિતા એટલે કે આપણા જીવનની અંદર વૃક્ષ કેવું છે વૃક્ષનું મહત્વ શું છે એના વિશે આપણને વાત કરવામાં આવી છે ખબર છે કે વૃક્ષ આપણા જીવનની અંદર ખૂબ જ મહત્વનું છે વૃક્ષ જે છે એ આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે એની વાત આપણને કરવામાં આવી છે પ્રયત્નપૂર્વક ગુણોની પ્રાપ્તિ એટલે કે મહેનત કરવાથી કોઈ પણ આપણને મહેનત પરિશ્રમથી આપણે મેળવી શકીએ છીએ પરિશ્રમ એ પારસમણી છે એ વાતની આપણને અહીંયા સુભાષિત દ્વારા કહેવામાં આવ્યું છે કે છે અસ્થિર ચિત્તવાળી વ્યક્તિની થનારી હાનિ અસ્થિર એટલે કે કોઈ વ્યક્તિનું મન જે છે એ એક જગ્યાએ ટકતું નથી અને એક જગ્યાએ ટકતું નથી એટલે એની દશા કેવી થાય છે અને એ દશાના કારણે એને હાનિ પહોંચે છે એને નુકસાન પહોંચે છે એ સુભાષિત દરેક સુભાષિતની અંદર જે 7 સુભાષિત છે 7ની અંદર આપણે અલગ અલગ વાત કરી છે કે પહેલું સુભાષિત પહેલો જે શ્લોક છે એની અંદર જે વાત છે તો એ સજ્જનોના મહત્વની વાત છે બીજા શ્લોકની અંદર વૃક્ષની ઉપયોગિતાની વાત છે ત્રીજાની અંદર કે પરિશ્રમ એ પારસમણી એટલે કે મહેનતપૂર્વક જે કરવામાં આવે છે એ લક્ષ્ય આપણને પ્રાપ્ત થાય છે અસ્થિર ચિત્તવાળી એટલે કે કોઈ વ્યક્તિનું મન એક જગ્યાએ સ્થાયી નથી થતું એ વ્યક્તિને કેટલું નુકસાન થાય છે તમે આ વિડીયો જુઓ છો પણ આ વિડીયો જોતા જોતા તમે કેટલી વાર ઊભા થાવ છો જેટલી વાર ઊભા થાવ છો એટલું તમને નુકસાન છે એ વાત પણ અહીંયા સમજાવવામાં આવી છે આપણે સરસ રીતના કહે છે વ્યક્તિની પરીક્ષાના ઉપાયો મહાપુરુષના અનુકરણીય ગુણો અને ધૈર્યવાન મહાપુરુષોના જે ગુણો છે એ ગુણો આપણે અપનાવવા જોઈએ આપણે ધૈર્યવાન એટલે કે ધીરજવાન થવું જોઈએ કે છે માણસના સ્વભાવનું સુચાર વર્ણન કરવામાં આવ્યું છે કે આપણા માણસ છે અને માણસના જીવનની અંદર એના મનની અંદર કેવા કેવા પ્રકારના વિચારો આવે છે એ સરસ રીતના આપણે આ શ્લોકો દ્વારા સમજાવવામાં આવ્યું છે કે છે આવતીકાલના નાગરિકોને અને આજના વિદ્યાર્થીના જીવનના મૂલ્યો કે હવે પછી વિદ્યાર્થી તમે છો અને આવતીકાલના તમે નાગરિક છો તો આમના જીવન જે છે તમારું જીવનના મૂલ્યો વિશે આપણે અહીંયા સમજાવવામાં આવ્યું છે કે છે સદગુણો તેમજ જીવન કૌશલ્યનું સિંચન કરવાના ઉદ્દેશ સાથે આ સુભાષિતો પ્રસ્તુત કરવામાં આવ્યો છે એટલે કે તમે વિદ્યાર્થી છો અને આવતીકાલના તમે નાગરિક છો અને હવે આવતીકાલના નાગરિક બન્યા પછી તમારા જીવનનું મૂલ્ય શું છે અને એ મૂલ્ય સમજવા માટે આ વચનો જે છે એ તમને કહેવામાં આવ્યા છે કે જેથી કરી અને તમને એ ઉપયોગી બને એટલા માટે આ પાઠ જે છે આપણને આપણા ધોરણ 10ની અંદર અભ્યાસક્રમની અંદર મૂકવામાં આવ્યો છે તો આ વાત આપણે કરી પ્રસ્તાવના કે શ્લોકની અંદર શું આવે છે એનું મથાળું શું છે એ આપણે જોયું હવે આપણે નજર કરીશું આપણે એક એક શ્લોક ઉપર નજર કરીશું કે છે તો શ્લોક જે છે એ મેં અહીંયા તમને લખી બતાવ્યું કે શબ્દિદ તુ લીલ્યા પ્રોક્તમ શિલાલિખિતમ શિલાલિખિતમ અશબ્દિદ સપ્થેન અપી જલે લિખિતમ
અક્ષરમ અને કૌંસમાં જે છે એ અન્વય છે એટલે અન્વય જે છે એ જ્યારે નો આપ્યું હોય પણ તેમ છતાં એનું આપણે ભાષાંતર ઉચ્ચારણ કરતી વખતે લખવાનું હોય છે અને મેં અહીંયા તમને લખી બતાવ્યું કે જેથી કરીને તમને ખબર પડે તો આ શ્લોક જે છે આ શ્લોકની અંદર જે સજ્જન માણસ છે જે સારી માણસ છે એના વિશે અને દુર્જન આપણે કોઈને ખરાબ તો નથી કહી શકતા પણ જે વ્યક્તિ કોઈ કહેલી વાત બદલી નાખી છે એવા વ્યક્તિનું સજ્જન અને દુર્જન બંનેની વાત જે છે એ આપણા શ્લોકની અંદર આપણને સમજાવવામાં આવી છે તો પહેલા આપણે વિચાર કે સજ્જનો દ્વારા કહેલી વાત એટલે કોઈ વ્યક્તિ જે પ્રમાણિક હોય નિષ્ઠાવાન હોય એ વ્યક્તિ ક્યારેય ભરતો નથી એ સજ્જન છે અને જે અપ્રમાણિક છે જે બેમાની છે એ પોતાની વાત પરથી ફરી જાય છે એ બંને વાત આપણને આપણા શ્લોકની અંદર રજૂ કરવામાં આવી છે તો આપણે પહેલા શ્લોકને જાણીએ પછી એના વિશે વાત કરીએ તો સભિદ એટલે કે સજ્જનો દ્વારા તું એટલે કે તો લીલિયા લીલિયા એટલે કે રમતમાં લીલિયા એટલે રમતમાં અને પ્રોક્તમ પ્રોક્તમ એટલે કે કહેલું શું કહેલું તો કે છે વચન અને શિલા શિલા એટલે પથ્થર પણ શિલાનું શિલા જ રાખ્યું છે અને લિખિતમ એટલે કે શિલા પર લખેલા અક્ષરતમ એટલે કે અક્ષર જેવું છે અહીંયા એક શબ્દ રહી ગયો છે તમે જો કે જલે અક્ષરમ અહીંયા એક રહી ગયો છે અક્ષરમ અક્ષરમ એટલે કે અક્ષર લખાયા જેવું છે સજ્જનો દ્વારા તો રમતમાં કહેલું વચન અને શિલા પર અક્ષરમ એટલે કે અક્ષર જેવું છે અક્ષરમ એટલે કે અક્ષર જેવું છે અસ્તિ અસ્તિ એટલે કે અન્વય છે ઉચ્ચારણ આપણે કરવાનું હોય છે તું ફરીથી એક વખત અસબ્દી તું લીલિયા પ્રોક્તમ શિલાલિખિતમ અક્ષર અસ્તિ અક્ષરમ અસ્તિ તો આપણે ભાષાંતર કરશું તો પહેલા શબ્દી દ છે તો એમ કે સજ્જનો દ્વારા તો એટલે કે તો લીલિયા એટલે કે રમતમાં પ્રોક્તમ એટલે કહેલું કૌંસની અંદર શું કહેલું તો કે છે વચન અને શિલા એટલે કે શિલા પર લિખિતમ એટલે કે લખેલા અને અક્ષરમ એટલે કે અક્ષર જેવું અસ્તિ એટલે કે છે સજ્જનો દ્વારા તો રમતમાં કહેલું વચન પણ શિલા પર લખાયેલા અક્ષર જેવું છે સજ્જનો એટલે કે સારો વ્યક્તિ જે છે રમત રમતમાં કોઈ વાત કહેતી પણ તેમ છતાં એ વાત એ નિભાવે છે કે છે તો સજ્જનો દ્વારા તો રમતમાં કહેલું વચન પણ શિલા એટલે કે પથ્થર પર લખાયેલા અક્ષર જેવું છે પથ્થર પર જે અક્ષર છે એ ક્યારેય ભૂસાતા નથી એવી જ વાત સજ્જનોની છે તેમણે કહેલી વાત ક્યારેય ખોટી પડતી નથી એ વાત આપણે સમજવાની છે ત્યાર પછીની વાત છે કે શબ્દ તો કે છે સજ્જનો અને અ લગાડી દો એટલે એનું વિરોધી થઈ જાય છે આ બંને શબ્દ જે છે એ પરીક્ષામાં આપણે પૂછાય છે તો બંને કેવા છે વિરોધી સભિદ એટલે કે સજ્જનો અને અસભિદ એટલે કે દુર્જનો અસભિદ એટલે કે દુર્જનો દ્વારા દુર્જનો દ્વારા અને સપથેન એટલે કે સોગન વડે સપથેન એટલે કે સોગન વડે પ્રોક્તમ એટલે કે કહેલું શું તો કે છે વચન જલે એટલે કે પાણીમાં લિખિતમ એટલે કે લખેલા અક્ષરમ એટલે અક્ષર જેવું અને અસ્તિ એટલે છે તો જે દુર્જન વ્યક્તિ છે એ વ્યક્તિની વાત કેવી હોય છે કે પાણીમાં લખાયેલા અક્ષર જે પાણીમાં જે અક્ષર લખાય છે એ તો તરત જ ભૂસાઈ જાય છે એટલે એમની વાતથી તરત પલટાઈ જાય છે એટલે આ બંને વાત જે છે કે સજ્જનો દ્વારા કહેલી વાત શિલા પર લખેલા અક્ષર જેવી છે અને દુર્જનો દ્વારા સોગંદ વડે પણ કહેલું વચન પાણીમાં લખેલા અક્ષર જેવું છે દુર્જન વ્યક્તિ સોગંદ ખાઈ પણ વાત કરે તો પણ એ વાત જે છે એ ખોટી છે તો આ પહેલી જે શ્લોક છે એની અંદર આપણે વાત કરી કે સજ્જનો દ્વારા સજ્જનની વાત કરી સજ્જનનું મહત્વની વાત કરી અને આ શ્લોક જે છે એ તમારે હોમવર્કની અંદર બે વાર લખવાનો રહેશે ન ખબર પડે તો મને શેર કરજો કોમેન્ટ કરજો